દર વર્ષની જેમ ગુજરાતમાં અનેક જગ્યાએ રાષ્ટ્રભક્તિના ડાયરાનું આયોજન કરવામાં આવે છે ત્યારે આગેવાન પ્રદીપસિંહ વાઘેલા દ્વારા છેલ્લા 12 વર્ષથી ભગતસિંહ સુખદેવ અને રાજગુરુના શહીદ દિને પહેલાં સાણંદ ખાતે રાષ્ટ્રભક્તિના ડાયરાનું આયોજન કરાયા બાદ અમદાવાદ ખાતે પણ આયોજન કરવામાં આવ્યું હતું જેને સારો પ્રતિસાદ મળતા આગામી 10મી એપ્રિલના રોજ ભુજના હિલ ગાર્ડન ખાતે રાષ્ટ્રભક્તિના ડાયરાનું આયોજન કરવામાં આવ્યું છે આ કાર્યક્રમમાં પ્રખ્યાત કલાકાર સાંઈરામ દવેની સાથે લગભગ 100થી વધુ રંગમંચ તથા નૃત્ય કલાકારો દ્વારા કૃતિઓ રજૂ કરવામાં આવશે આ અંગે ભુજના ઉમેદ ભુવન ખાતે યોજાયેલ પત્રકાર પરિષદમાં જણાવાયું હતું કે આ કાર્યક્રમની શરૂઆતમાં ઝાંસીની રાણીનું ગુજરાતી ગીત તથા ભગતસિંહનો રાઇફલનો રાડો રજૂ કરાશે જેમાં ડિરેક્શન જામનગરના વિરલભાઈ રાછે અને સંગીત રાહુલભાઈ મુંજારીયાએ આપ્યું છે ત્યારબાદ કાર્યક્રમમાં કીર્તિદાન ગઢવી દિવ્યકુમાર ઓસમાણ મીર ગીતા રબારી ભૂમિક શાહ સહિતના કલાકારો પોતાની આગવી કલા દ્વારા પરફોર્મન્સ કરશે સાથે સાથે નવી પેઢીને આઝાદીનું મહત્ત્વ સમજાઈ રહે તે માટે કાર્યક્રમ યોજવાનો મુખ્ય હેતુ છે આ કાર્યક્રમમાં સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડા ગુજરાત પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ શ્રી મહેન્દ્રભાઈ પટેલ જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી કેશુભાઈ પટેલ શ્રી અનિરુદ્ધભાઈ દવે હિતેશભાઈ ખંડોર ધવલભાઈ આચાર્ય રાહુલભાઈ ગોર કુલદીપસિંહ જાડેજા પ્રફુલસિંહ બાલુભાઈ ધીરેનભાઈ લાલન વિશાલભાઈ ઠક્કર દિવેરાજસિંહ સહિતના આગેવાનો કાર્યક્રમને સફળ બનાવવા માટે જહેમત ઉઠાવી રહ્યા છે આ અંગે ચંચળ ન્યૂઝ સાથે આગેવાને વાત કરી હતી 2008થી પ્રદીપસિંહભાઈ વાઘેલા અને એમના દેશભક્ત મિત્રો અમદાવાદમાં એક પરંપરા શરૂ કરતા હતા કે શહીદ દિન 23 માર્ચ એટલે ભગતસિંહ સુખદેવ અને રાજગુરુનો એને ફાંસી આપવામાં આવી હતી તો એ દિવસ કંઈક જુદી રીતે ઉજવાવો જોઈએ યુવાનો એને ભૂલી ન જવા જોઈએ શહાદતને જે દેશના યુવાનો ભૂલી જાય જે દેશના યુવાનો ઇતિહાસને ભૂલી જાય એ રાષ્ટ્રનું પતન થાય છે આવું ચાણક્યએ કહેલું છે તો એ ચિંતા સાથે પ્રદીપસિંહભાઈએ અમદાવાદથી એક પરંપરા શરૂ કરી 2008થી અને 23મી માર્ચે ધીમે ધીમે ડાયરાનું સ્વરૂપ લીધું અને રોજ 23મી માર્ચે દર વર્ષે એક એવો ડાયરો થાય કે જેમાં માત્ર ક્રાંતિવીરોની વાતો થાય દેશભક્તોની વાતો થાય છેલ્લા 12 વર્ષથી હું એ ડાયરામાં એક સક્રિય સદસ્યની જેમ ભાગ લઉં ગુજરાતીમાં ગીતો લખાણા અને માત્ર ને માત્ર દેશભક્તિની વાતો થઈ 2 વર્ષમાં કોરોનામાં પણ એ કાર્યક્રમ ઓનલાઈન કરવામાં આવ્યો અને પછી મારે સ્કૂલનું એક નચિકેતા સ્કૂલનું કોર્ટ ઓફ માર્ટિયરનું એક એન્યુઅલ ફંક્શન જે પ્રદીપભાઈએ જોયું અને એમાંથી વિચાર આવ્યો કે આપણે આને ગુજરાત લેવલે લઈ જઈએ તો વીરાંજલિ એક મેગા મ્યુઝિકલ ડ્રામા છે જે પ્રયોગ થિયેટરમાં પહેલી વાર ગુજરાતમાં થઈ રહ્યો છે 1857થી 1931 સુધીની એક એવી દિલધડક યાત્રા કે જેમાં સમર્પણની કથા છે બલિદાનની કથા છે રાષ્ટ્રને માટે પોતાના લીલા માથા બિરદાવનાર આપનાર એવા વીરોની જાણીતા શહીદોની અજાણી વાતો કરનારો આ કાર્યક્રમ છે 100 જેટલા કલાકારો આની અંદર મારી સાથે રંગભૂમિના અને ડાન્સ ડ્રામાના સાથ આપી રહ્યા છે વિરલ રાજ જામનગરના થિયેટર પીપલના બહુ સરસ મજાના ડિરેક્ટરે ખૂબ મહેનત કરીને આ ડ્રામા ડિરેક્ટ કર્યો છે રાહુલ મુંજારિયાએ તેનું સંગીત આપ્યું છે કચ્છની ધરતીના ગીતાબેન રબારીએ ઝાંસીની રાણીનું ગીત મેં પહેલી વાર લખ્યું છે એ ગીત આમાં સરસ ગાયું છે ઓસમાણભાઈ મીરે પણ આની અંદર સરસ સ્વર આપ્યો છે કીર્તિદાનભાઈ ગઢવી દિવ્યાકુમાર અને ભૂમિક શાહે આને પોતાનો કંઠ આપ્યો છે અને આ કાર્યક્રમ વિઝ્યુઅલી એક એક અનુભવ છે આ ઓનલાઈન જોઈ નાખો તો તમને મજા તો આવશે પણ એ 10% હશે આ કાર્યક્રમ લાઈવ માણવાનો છે એક એક્સપિરિયન્સ છે અને આજની પેઢીના યુવાને પોતાના રાષ્ટ્ર માટે એ શું કરી શકે હવે મરવાનું નથી હવે વતન માટે જીવવાનું જરૂરી છે અને સુસાઇડ બંધ થાય એવી એક લાગણી છે કે આ ગુજરાતનો એક પણ યુવાન આ કાર્યક્રમ એકવાર જોઈ લેશે એટલે હું ચેલેન્જ આપું હું પ્રોમિસ આપું કે એ યુવાન પોતાના જીવનને એળે નાખતા પહેલાં કચરા ડપટ્ટીમાં સુસાઇડ કરતા પહેલાં 100% વિચારશે આ કાર્યક્રમ 23-24 માર્ચે અમદાવાદ યોજાઈ ગયો 2 એપ્રિલે રાજકોટ યોજાઈ ગયો અને 10મી એપ્રિલે હિલ ગાર્ડન કચ્છની અંદર યોજાવા જઈ રહ્યો છે જેની અંદર 10 તારીખે સાંજે 7 થી 9 આમ ગણો તો 1.5 કલાકનો જ આખો મેગા મ્યુઝિકલ ડ્રામા છે અને 1.5 કલાકની એક પણ મિનિટ એવી નહીં હોય કે જે તમારું રોવાડા બેઠા નહીં થાય તો આ 1.5 કલાકનો કાર્યક્રમ છે સમયસર 1 કલાક વહેલા પોતાનું સ્થાન લઈ અને હિલ ગાર્ડન ઉપર આપને પધારવા માટે હું કચ્છના MP વિનોદભાઈ ચાવડા કેશુભાઈ પટેલ અનિરુદ્ધભાઈ દવે હિતેશભાઈ ખંડોર ધવલભાઈ રાહુલભાઈ કુલદીપસિંહ જાડેજા પ્રફુલસિંહ બાલુભાઈ ધીરેનભાઈ વિશાલભાઈ ચેતનભાઈ દિવ્યરાજસિંહ કમલભાઈ અને સાર્થકભાઈ ગઢવી વતી નિમંત્રણ આપું છું કચ્છના આ બધા જ દેશભક્ત મિત્રો આની અંદર જોડાયેલા છે આના આયોજનમાં કચ્છનો એક એક યુવાન કચ્છની એક એક દીકરી કચ્છનો એક એક પરિવાર આ કાર્યક્રમ એકચ્યુઅલી કે વર્ચ્યુઅલી નિહાળે અને પોતાના વતન માટે પોતે જે આઝાદીના શ્વાસ લઈ રહ્યા છે એના માટે
કેવા લોકોએ કેવી કેવી રીતે પોતાની જાનની આહુતિ આપી છે એની વાત દરેક વર્ગને, દરેક ઉંમરના લોકોને વીરાંજલી કાર્યક્રમમાંથી પોતાના જીવનની એક દિશા મળશે એવી શ્રદ્ધા છે. નિકોલની અંદર 42,000 લોકો પિન ડ્રોપ સાયલન્સ સાથે આ કાર્યક્રમ નિહાળે છે. અમદાવાદ, રાજકોટ તો મારું જ ગામ હતું, તો તુલસીદાસજીએ કીધું છે કે તુલસી વાહન જઈએ જયેન્દ્રભાઈ, કે જહાં બાપ કા ગાંવ, તુલસીદાસને કોઈ કહે રહે તળસીઓ નામ. મને એમ હતું મારા ગામમાં મને થોડા, કારણ કે 25 વર્ષથી મને સાંભળતા આવે છે, તો મારા ગામમાં 2 કલાક વહેલા લોકો આવી ગયા હતા, એ મારા માટે પણ સરપ્રાઈઝ હતી. 25,000 લોકોએ રાજકોટમાં નિહાળ્યો. આ કાર્યક્રમ સ્તબ્ધ કરી દે એવો કાર્યક્રમ છે. આ કાર્યક્રમ તમને વિચારતા મૂકી દે, મનોરંજનનો કાર્યક્રમ નથી. આમાં હું 26 વર્ષથી ગામને જોક સંભળાવું છું, આ કાર્યક્રમમાં હું એક જોક્સ કહેવાનો નથી. આ કાર્યક્રમ દેશભક્તિનો કાર્યક્રમ છે. આ કાર્યક્રમ બહુ હૃદયથી મેં લખ્યો છે, એના ગીતો લખ્યા છે, અને એ હૃદય સુધીની એક યાત્રા કરાવે છે. આ એક એક્સપિરિયન્સ છે. મારો અનુભવ એવો છે કે આ કાર્યક્રમ મારી જિંદગીનો સૌથી મહત્ત્વનો અને એક રિવોલ્યુશન લાવનાર કાર્યક્રમ આખી યુવા પેઢી માટે થશે.